બાળકો આપણો અંગ્રેજીનો વિષય છે ને તો અંગ્રેજીમાં આપણે નોટમાં શું લખવાનું છે આપણે જી ફોર ગ્રેપ્સ આપણે રહી ગયું છે તો આપણે લખીશું હવે શું લખવાનું છે જી ફોર ગ્રેપ્સ કે તે લખવાનું ગોળ રકાર ચલો બાળકો કે તે લખીશું આપણે જી ફોર ગ્રેપ્સ એક ખાનું છોડી દો તો ગોળ રકાર ઉપર લીટી આડી લીટી અને પાછી લીટી બીજી નાની શું કહેવાય એને જી ફોર ગ્રેપ્સ આપણે એથી લઈ અને એન સુધી આપણે શીખી ગયા વનથી લઈ ટેન સુધી આપણે લખી નાખ્યું છે શીખી ગયા છે પણ આ જી ફોર ગ્રેપ્સ આપણે બાકી રહી ગયું આપણે કારણ કે જી ફોર ગ્રેપ્સ આપણને અઘરું પડે એટલે આપણે બાકી રાખી દીધું હતું હવે આપણે શીખીએ છીએ કે તે લખવાનું છે બાળકો રકાર પાડવાનો પહેલાં પછી ઉપર લઈ જવાની પેન્સિલ પછી આડી લીટી અને ત્રાસી લીટી કરી દેવાની તો શું કહેવાય એને જી ફોર ગ્રેપ્સ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ દ્રાક્ષ તમે ખાવ છો ને બાળકો તમને શું કહેવાય એને દ્રાક્ષને જી ફોર ગ્રેપ્સ જી ફોર ગ્રેપ્સ જી ફોર ગ્રેપ્સ જી ફોર જીરાફ જી ફોર ગેમ રમવાની રમત આવે ને ગેમ એને શું કહેવાય અંગ્રેજીમાં જી ફોર ગેમ જી ફોર ગ્લાસ તમે પાણી પીવો છો ગ્લાસથી એને શું કહેવાય અંગ્રેજીમાં જી ફોર ગ્લાસ જી ફોર ગેમ જી ફોર ગ્રેપ્સ જી ફોર ગ્રેપ્સ જી ફોર ગ્રેપ્સ જી ફોર ગ્રેપ્સ એ તો બોલી બોલીને તમારે લખવાનું જી ફોર ગ્રેપ્સ આવી રીતે ક્લાસવર્કમાં આખું પેજ ભરીને જી ફોર ગ્રેપ્સ તમારે લખવાનું છે અને હોમવર્ક પણ તમારે આ જ કરવાનું છે અલ્લાહ હાફિઝ.